नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। मित्रों, आज आपणे आ वीडियो में जोशू धोरण 4 विषय पर्यावरण एटले के आसपास आ पाठ्यपुस्तकना एकम 23 देश परदेश आ एकमनी स्व अध्ययन पोथीना प्रश्नोना उत्तरोनी चर्चा मित्रों आपणे आ वीडियो में करीशू। तो जोईए प्रश्न एक छे मित्रों, नीचेना देशना नाम साथे तेमना चलणने योग्य रीते जोड़ो। मित्रों अहीं अ विभाग में देशनुं नाम अने ब विभाग में ते देशनुं चलण आपेलुं छे, आपणे बंनेने साम सामे जोड़वाना छे। तो जोईए पहलो देश छे अमेरिका, तो उत्तर आवशे डॉलर। बीजो देश छे इंग्लेंड, उत्तर आवशे पाउंड। त्रीजो देश छे फ्रांस, उत्तर आवशे यूरो। चौथो देश छे ईरान, उत्तर आवशे रियल। पांचमो देश छे भारत, उत्तर आवशे रुपया। अने छठो देश छे रशिया, उत्तर आवशे रूबल। तो आ रीते मित्रों आपणे देश अने तेनी सामे तेना चलणनुं शुं नाम छे ते आपणे लखवानुं छे। आगळ वधीए प्रश्न नंबर 2। मित्रों प्रश्न नंबર 2 આપ્યો છે, જેને આપણને સૂચના આપી છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન, આપણા દેશ પ્રદેશમનો પહેરવેશ અને અબુધાબીના પહેરવેશથી જુદો કેમ છે? ઉત્તર, આપણા પ્રદેશમાં અને અબુધાબીના હવામાન, આબોહવા અને રહેણી કહેણીમાં તફાવત જોવા મળે છે, માટે પહેરવેશ જુદો જ હોય। પ્રશ્ન 2, શું દરેક ચલણી નોટ ઉપર છાપેલા ક્રમાંક એક સરખા છે? શા માટે? ઉત્તર, દરેક ચલણી નોટ ઉપર છાપેલા ક્રમાંક એક સમાન હોતા નથી, કેમ કે દરેક નોટ અલગ અલગ હોય છે। પ્રશ્ન 3, અબુધાબીમાં ફક્ત ખજૂરીના વૃક્ષો જ કેમ ઉગે છે? ઉત્તર, અબુધાબીમાં વરસાદ ઓછો પડે છે અને રણ વિસ્તારમાં ખજૂરીના વૃક્ષને અનુકૂળ હોય તેવી આબોહવા છે। ચોથો પ્રશ્ન, રેતાળ પ્રદેશમાં લોકો મકાનોની બારીઓ કેમ ખોલી શકતા નથી? ઉત્તર, રેતાળ પ્રદેશમાં પવન સાથે રેતીના કણો પણ ઉડતા હોય છે, જો બારી ખુલ્લી હોય તો રેતી મકાનમાં પ્રવેશી શકે છે, માટે બારી ખોલી શકતા નથી। આગળ વધીએ પ્રશ્ન 5 જોઈએ નવા પાને। પ્રશ્ન 5 છે મિત્રો, અબુધાબીમાં પાણી અને પેટ્રોલમાંથી શાની કિંમત વધારે છે અને શા માટે? ઉત્તર, પાણીની કિંમત વધારે છે કારણ કે રણ વિસ્તાર અને પાણીની અછત હોવાથી કિંમત વધારે છે। પ્રશ્ન 3 જોઈએ મિત્રો, નીચેના મુદ્દાઓને ધ્યાન રાખીને કોષ્ટક ભરવાનું છે। એક બાજુ આપણને 5 મુદ્દા આપ્યા છે, ગુજરાતની વિગતો ભરવાની છે બીજા ખાનામાં અને ત્રીજા ખાનામાં અબુધાબીની વિગતો ભરવાની છે। જોઈએ ઉત્તર, પહેલી વિગત છે ભાષા, ગુજરાતમાં ગુજરાતી, અબુધાબીમાં અરબી। પહેરવેશ, પેન્ટ શર્ટ સાડી વગેરે, અબુધાબીમાં સુતરાઉ ખુલ્લા સફેદ કપડાં। હવામાન, મોસમી આબોહવા છે ગુજરાતમાં, અબુધાબીમાં ગરમ અને સૂકી આબોહવા। વૃક્ષ, ગુજરાતમાં લીમડો, બાવળ, બોરડી વગેરે, જ્યારે અબુધાબીમાં ખજૂરીના વૃક્ષો થાય છે। ચલણ, તો ગુજરાત ભારત દેશમાં છે તો ચલણ આવશે રૂપિયો, અબુધાબીમાં આવશે દિરહામ। તો આ રીતે આપણે 5 વિગતો એક ખાનામાં ગુજરાતની અને બીજા ખાનામાં અબુધાબીની ભરવાની છે। આગળ જોઈએ પ્રશ્ન 4। પ્રશ્ન 4 છે મિત્રો, તમારા માતા પિતા કે વડીલ પાસેથી ચલણી નોટ મેળવી તેનું અવલોકન કરી નીચેની વિગતો ભરવાની છે। તો જોઈએ ઉત્તર, તો મિત્રો કોઈ પણ એક નોટ લેવાની છે, 10, 20, 50, 100, 200, 500 અને 2000, ગમે તે એક નોટ લેવાની, નવી નોટ લેવાની છે। નોટનું મૂલ્ય, તો કે ઉદાહરણ તરીકે આપણે લીધું 100 રૂપિયાની નોટ। નોટ પરની ઇમારતનું નામ, રાણીની વાવ, પાટણનું ચિત્ર 100ની નોટ ઉપર આપેલું છે મિત્રો। પછી નોટમાં ક્રમાંક લખેલો હશે ABC અને પછી અંકો લખેલા હશે, તે તમામ અંકો અહીં તમારે લખવાના છે। ઉદાહરણ હોવાથી અહીં આપણે નોટના ક્રમાંક લખેલા નથી। નોટ પર કેટલી ભાષામાં તેનું મૂલ્ય લખેલું છે? તો ઉત્તર આવશે 15 ભાષામાં લખેલું છે મિત્રો। નોટ છપાયાનું વર્ષ લખવાનું છે, તો નોટની નીચે રાણકી વાવના ફોટા નીચે તેનું વર્ષ પણ લખેલું હશે, તો ઉત્તર આવશે
उदाहरण तरीके मेजर नोट लीधी है तेनो छपायानु वर्ष 2020 छे। नोट पर लखेल बैंकनु नाम, तो मित्रों भारत देशनी तमाम चलनी नोटो पर बैंक ऑफ रिजर्व बैंक ऑफ इंडियानु नाम लखेलु होय छे, तो आपणे ते अहीं लखीशुं। तो आ रीते मित्रों आपणे कोईपण एक नोट लई तेना विशेना जे 6 प्रश्नों पूछ्या छे ते आपणे समझीने लखवाना छे। हवे आगळ वधीए प्रश्न नंबर 5 जोईए। मित्रों नवा पाने प्रश्न 5 आप्यो छे जेनी आपणने सूचना आपी छे। नीचेना प्रश्नोना टूंक में जवाब लखो। पहलो प्रश्न, लोकोना परदेश जवा माटेना कोईपण 5 कारणों। तो मित्रों आ प्रमाणे छे 5 कारणों। 1 अभ्यास करवा माटे, बीजू नौकरी करवा माटे, त्रीजू धंधा रोजगार करवा माटे, चौथू सगा संबंधी के परिवार साथे रहेवा माटे, पांचमू लग्न थवाथी, छठ्ठू फरवा माटे, सातमू कोई रोग नी दवा के सारवार माटे पण लोको परदेश जता होय छे। आ सिवाय कोई कारण रही जतु होय तो ते तमारी रीते विचारीने तमे लखी शको छो। हवे आगळ वधीए प्रश्न 2 જોઈએ। प्रश्न બીજો આપ્યો છે મિત્રો, તમે મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ એક સ્થળ વિશે નોંધો। તો જોઈએ ઉત્તર। મિત્રો તમે જ કોઈ પણ એક સ્થળની મુલાકાત લીધી હોય તો તેના વિશે તમારે અહીં નોંધવાનું છે। અહીં જે ઉત્તર આપ્યો છે તે માત્ર નમૂનારૂપ અને તમારા પ્રશ્નના ઉત્તરમાં સહાયરૂપ થાય તે માટે છે। તો જોઈએ ઉત્તર। મેં બાકરોલ ગાંધીજીના અસ્થિ વિસર્જન સ્મારકની મુલાકાત લીધી હતી। આ સ્થળ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની નજીક આવેલું છે। અહીં મેસવો અને ઝુંબર નદીનું સંગમ સ્થળ આવેલું છે। આ સ્થળે 12 ફેબ્રુઆરી 1948ના દિવસે ગાંધીજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તેને યાદગીરી રૂપે અહીં સ્મારક બનાવવામાં આવ્યું છે અને તે હાથિયા ડુંગર ઉપર આવેલું છે। તો મિત્રો આ રીતે અહીં ગાંધીજીના સ્મારકની વાત છે। તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તો તેના વિશે તમારે અહીં નોંધવું। તો મિત્રો આમ આપણો જે એકમ છે 22-23 દેશ પરદેશ તેની સ્વ અધ્યયન પોથીના પ્રશ્ન નંબર 1-5 અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો અને તેના ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવજો અને ખાસ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।